કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા ત્યારે આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ. આજ બીજી ખોટી ચર્ચા ન કરતા આપણે ડાયરેક્ટ ટોપિક ઉપર આવશું. તો મિત્રો, આની આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 15ની અંદર આપણે જે છે એ નિયમો જોયા હતા, એ જ પ્રમાણે મિત્રો આપણે 16ની અંદર ડાલ્ટનનો નિયમ જોવાનો છે. પરંતુ આ ડાલ્ટનના નિયમમાં સૌથી અગત્યની વસ્તુ હોય તો એની શું છે? અભિધારણો, અથવા તો એના નિયમો. જે ડાલ્ટનના નિયમો, મોસ્ટ ઓફ જે ડાલ્ટને અભ્યાસ કરાયો એમાં ડાલ્ટનના નિયમમાં સૌથી મહત્વતા આપવાની હોય તો શેમાં આપવાની થાય? તો કે એના જે નિયમો છે એની અંદર એની મહત્વતા સમાયેલી છે. પરંતુ મિત્રો, આપણે એની પહેલા ડાલ્ટનનો જે નિયમ છે થોડોક નાનો એવો નિયમ છે એ જોઈએ. શું કહે છે? તો કે દ્રવ્ય છે એ નાનામાં નાના અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. આ દ્રવ્ય છે એ કોનું બનેલું હોય? તો કે નાનામાં નાના અવિભાજ્ય કણોનું, કે જે એવા કણો કે જેનું વિભાજન થતું ન હોય એવા કણોનું, આ જે નાના નાના એવા કણોનું બનેલું હોય. શું? તો કે દ્રવ્ય. એટલા માટે એને શું કહેવાય? પરમાણુ કહેવાય. આવું છે ડાલ્ટનભાઈએ કીધું. પરંતુ એના અમુક પ્રકારના જે નિયમો છે એ નિયમો વિશે એને શું કીધું? તો કે ડાલ્ટનના નિયમની અભિધારણાઓ. આ અભિધારણાઓ છે એ શું છે? એના નિયમ છે. પરંતુ ડાલ્ટનનો નિયમ શું કહે છે મિત્રો? તો કે દ્રવ્ય છે એ નાનામાં નાના, નાનામાં નાના અવિભાજ્ય કે જેનું વિભાજન ન થતું હોય એવા કણોનું બનેલું છે એને શું કહેવાય? તો કે પરમાણુ કહેવાય. શું કહેવાય? એને પરમાણુ કહેવાય. હવે મિત્રો, આપણે જોઈએ કે આ ડાલ્ટને જે અભિધારણાઓ આપી, જે એના નિયમો આપ્યા, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો, એની પહેલી જ અભિધારણા શું છે મિત્રો, અને વધારે ઉપયોગી શું છે? એની અભિધારણા છે. આ નિયમ એટલો બધો કઈ ખાસ ઉપયોગી છે નહીં. અને આ અભિધારણાઓ છે મિત્રો, એને સાબિત કરી બધી, એમાં એક અભિધારણા સાબિત થતી નથી, જે આપણે અગાઉ લાઈનમાં આવશે ત્યારે હું તમને કહીશ. તો પહેલી એની અભિધારણા શું છે મિત્રો? તો કે તત્વ જે નાનામાં નાના, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું હોય. આ તત્વ છે એ શેનું બનેલું હોય? તો કે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું હોય. શેનું બનેલું હોય? નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું હોય તેને શું કહેવાય? પરમાણુ કહેવામાં આવે છે. આજે એનો નિયમ છે એવી પેલી એની અભિધારણા છે. શું કીધું? તો કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે. શેનું બનેલું છે? નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે તેને શું કહેવાય? પરમાણુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરમાણુ. એના પછી બીજી અભિધારણા શું છે? તો કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે, કે દ્રવ્ય એવા પરમાણુઓનું બનેલું છે, સોરી, દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે, કે આ દ્રવ્ય છે કે જે વિભાજિત ન થાય એવા કણોનું બનેલું છે. પરંતુ મિત્રો, આ જે અભિધારણા છે કે જે અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે એ અભિધારણા ખોટી પડે. એ આપણે અગાઉ જોઈ આવી, જે પાછળની જે અભિધારણાઓ છે એમાં એ સાબિત થતી નથી. અત્યારે સમજીએ કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. આ દ્રવ્ય છે એ નાના નાના અવિભાજ્ય કણોનું બનેલું છે. રેડી? ત્રીજી અભિધારણા શું કે મિત્રો? તો કે કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુઓના, કોઈ પણ એક તત્વ, કોઈ પણ એક તત્વ ના બધા જ પરમાણુઓના દળ અને ગુણધર્મો સમાન હોય. કોઈ પણ એક જ પરમાણુ હોય, કોઈ પણ એક જ તત્વ હોય, કોઈ પણ એક જ દ્રવ્ય હોય, તો એના બધા જ પરમાણુઓ છે એના દળ, એના ગુણધર્મો કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય છે. પરંતુ તે અન્ય તત્વોના, પરંતુ આ જે પહેલું જે તત્વ આપણે લીધું, કોઈ પણ એક તત્વ લીધું, એ અન્ય તત્વોના પરમાણુઓના દળ અને ગુણધર્મોમાં અલગ હોય છે. કેવો હોય? અલગ હોય. એનો મતલબ શું થાય મિત્રો? ટૂંકમાં કહેવાય એવું માગે કે દરેક તત્વોના, દરેક પરમાણુના જે દરેક અણુ છે એ દરેકના દળ અને ગુણધર્મો કેવો હોય? અલગ અલગ હોય. કેવો હોય? અલગ અલગ. જેમ કે હું હાઇડ્રોજન લઈ લો, તો અગાઉ આપણે જોયું હતું મિત્રો કે હાઇડ્રોજન, હું એક હાઇડ્રોજન
एक ग्राम हाइड्रोजन लो तो एनी अंदर घना बधा हाइड्रोजन ना द्रव्य होय अथवा तो एना परमाणु छे। तो आ दरेक जे हाइड्रोजन ना परमाणुओ छे एना गुणधर्मो अने एनु दळ केवु हशे समान हशे। परंतु हुं मित्रो एक हाइड्रोजन नो परमाणु लई लो एक ऑक्सीजन नो परमाणु लई लो तो बंने ना दळ अने गुणधर्मो केवा हशे अलग अलग हशे। केवा हशे अलग अलग एटला माटे जो शुं कीधुं के कोई पण एक तत्वना बधा ज परमाणुओ ना दळ अने गुणधर्मो समान होय परंतु ते अन्य तत्वना परमाणुना दळ अने गुणधर्मो केवा होय छे अलग अलग होय छे। तो मित्रों आ थई एनी त्रीजी अभिधारणा। केटला मे त्रीजी अभिधारणा। एना पछी चौथी अभिधारणा शुं के तो के तत्वना परमाणुओनो दळ निश्चित होय छे के आ जे तत्व छे एनु जे अंदरनु जे परमाणु छे जे परमाणुनो बनेलो छे एनु दळ केवु होय निश्चित होय। केवुं होय दळ नक्की होय एनु दळ छे ए नक्की होय छे। एना पछी पांचमी अभिधारणा शुं के तो के जुदा जुदा तत्वना परमाणुओ चोक्कस प्रमाणमां जोडाईने संयोजनो बनावे। શું કીધું કે જુદા જુદા તત્વોના પરમાણુ જુદા જુદા તત્વો છે એના જે પરમાણુઓ છે એ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે। શું બનાવે છે? સંયોજન બનાવે છે। આ સંયોજનોમાં રહેલા પરમાણુઓ નિશ્ચિત સ્વરૂપના ધરાવે કે એની અંદર જે સંયોજનોમાં રહેલા જે પરમાણુઓ છે એ નિશ્ચિત સંરચના ધરાવે। એનો મતલબ શું થાય કે એક નિશ્ચિત પ્રકારનું સંયોજન બનાવે અથવા તો એનો આકાર હોય કમ્પ્લીટ એવું સંયોજન બનાવે। કયા કયા H2O NH3 અને CH4 આ પ્રકારના નિશ્ચિત સંરચના હોય કે એની રચના એનું બંધારણ કેવું હોય નિશ્ચિત હોય એવા પ્રકારના સંયોજન બનાવે। કોણ? તો કે જુદા જુદા તત્વોના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય અને જે સંયોજન બનાવે નિશ્ચિત સંરચના વાળા અથવા તો નિશ્ચિત બંધારણ વાળા સંયોજનો બનાવે છે। રેડી? એના પછીનું શું કહે છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેરગોઠવણી શક્ય છે કે જ્યારે રાસાયણિક કોઈ પણ તત્વ છે કોઈ પણ સંયોજનો છે એની હું રાસાયણિક પ્રક્રિયા કરું તો એની ફેર ગોઠવણી શક્ય છે। એની ફેર ગોઠવણી એટલે કે આ બાજુ 3 હાઇડ્રોજન હોય તો ઓલી બાજુ 4 હાઇડ્રોજન પણ થઈ શકે। આ બાજુ જે હાઇડ્રોજન છે એ જ ઓલી બાજુ હાઇડ્રોજન છે અન્ય સાથે જોડાય અને એની ફેર બદલી થઈ શકે કે જેમ કે હાઇડ્રોજન અને પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેને ભેગા કરું તો શું બનશે? પાણી બનશે। પરંતુ એની અંદર જે હાઇડ્રોજન અને ઓક્સિજન જે બંને હશે એ કેવા હશે? સમાન, કે આ બાજુ જેટલા હશે એટલા જ ઓલી બાજુ હશે। તો એમાં શું કીધું? તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરમાણુની ફેર ગોઠવણી શક્ય, ફેર બદલી થાય એની અંદર, પરંતુ તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ એનું આપમેળે સર્જન કે વિનાશ થતું નથી। જેમ કે જો નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન તો બરાબર શું બનશે? NH3 બનશે 34। એની ફેર બદલી થઈ પરંતુ એની અંદર વધારાનો કાંઈ નાઇટ્રોજન ઉમેરાય નહીં કે એની અંદરથી નાઇટ્રોજન ઓછો નહીં થાય, હાઇડ્રોજન ઉમેરાય નહીં કે હાઇડ્રોજન ઓછો નહીં થાય। એટલે શું? તો કે આ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી। ક્યારે? તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણી થાય છે ત્યારે। રેડી? તો મિત્રો આ વાત થઈ એની અભિધારણાઓની, પરંતુ આ અભિધારણામાં એક અભિધારણા ખોટી। કઈ? તો કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે। આ દ્રવ્ય છે એ શેનું બનેલું છે? અવિભાજ્ય પરમાણુનું બનેલું છે। આ વસ્તુ ખોટી પડે। કઈ જગ્યાએ ખોટી પડે? તો કે જ્યારે હું આના સમસ્થાનિકો લઉં, ત્યારે કાર્બનના સમસ્થાનિકો છે, આવા જે સમસ્થાનિકો છે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એની અંદર હું જોઉં તો મિત્રો એની અંદર આપણે શું કીધું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે, પરંતુ જે આના સમસ્થાનિકો બને એ વિભાજ્ય પરમાણુઓના બને, એટલે કે એનું વિભાજન થઈ અને બીજો સમસ્થાનિક બન્યો, તો એની અંદર આ જે ડાલ્ટનની બીજી અભિધારણાઓ છે એ ખોટી પડે છે। શું થાય છે? એ ખોટી પડે કે આ મિત્રો શું થાય? ડાલ્ટનની અભિધારણાની મર્યાદા થઈ, એની મર્યાદા આ અભિધારણામાં છે નહીં, બાકી બધામાં એની મર્યાદા જળવાઈ રહી છે, પરંતુ એની મહત્વતા શું છે મિત્રો? તો કે આ જે ડાલ્ટનની અભિધારણાઓ છે
रासायनिक संयोगीकरण में उपयोगी है अथवा तो रासायनिक संयोगीकरण में ज्यादा डाल्टनीय अभिधारणाओ है इनी महत्वता जलवाय रेडी तो आ बात थी मित्रों डाल्टन नियम अभिधारणाओं मित्रों एमांथी आपणे जे डाल्टन नियम की जो अभिधारणाओ है खूबज उपयोगी है इन्हें आपणे कम्प्लीट तैयार करवानी है अने तमने एक प्रश्न हो अविभाज्य एटले के जेने विभाजन जे एना द्रव्य है खूबज नाना जे द्रव्य है एनु विभाजन थतु नथी एवा पोकळोनुं बनेलुं होय एने शुं कहेवाय परमाणु कहेवाय तो एटलुं बधुं कंई खास छे नहीं परंतु आज वस्तु छे एनी मर्यादा एनी महत्वता ए पण तमारे याद राखवानी छे मर्यादा शुं छे तो के आ डाल्टनना नियमनी अंदर जे संस्थानिको बने छे एनी अंदर जे डाल्टननी अभिधारणाओ छे एनी मर्यादा जळवाती नथी अने आनी महत्वता एक अगत्यनी शुं छे तो के रासायनिक संयोगीकरणमां ज्यां डाल्टननी अभिधारणाओ छे एनी महत्वता जळवाई रही छे रेडी तो मित्रों आ प्रश्न थयो के डाल्टनना नियमनी अभिधारणाओ समझाओ तो आटली वस्तु तमारे आनी अंदर लखवानी थाय बाकीना काई वधारना आपणे डूचो उमेरवानो थतो नथी अथवा तो तैयार करवानो थतो नथी तो मित्रों आ वात थई डाल्टनना नियमनी अभिधारणानी आ वात थई तो मित्रों एना पछी एक नवो बीजो एक क्वेश्चन आवे छे शुं छे तो के समझाओ परमाणीय दळ कोने कहेवाय आ वस्तु आपणे समजवानी छे तो मित्रों परमाणीय दळ कोने कहेवाय तो के दरेक तत्वना परमाणुना निश्चित दळ होय छे दरेक तत्वना जे परमाणु होय छे एना कोईक निश्चित दळ होय छे आ जे दळ छे आ जे वजन छे आ जे मास छे एने शुं कहेवाय तो के एने एनुं परमाणीय दळ कहेवामां आवे छे खबर पड़े के नहीं मित्रों कोने कहेवाय परमाणीय दळ तो के दरेक तत्वना परमाणु ते निश्चित कैक दळ धरावतो आ जे निश्चित दळ धरावे एने शुं कहेवाय परमाणीय दळ कहेवाय शुं कहेवाय परमाणीय दळ परंतु मित्रों आ परमाणीय दळ छे जे तत्व छे तत्व रहेलू छे आ जे तत्वनुं जे परमाणीय दळ छे मापवुं खूब ज अघरुं छे शुं कामे तो के खूब सूक्ष्म कणोनुं आपणे वजन मापवानुं छे आ सूक्ष्म परमाणुओ सूक्ष्म अणुओनुं आपणे शुं मापवानुं छे वजन मापवानुं छे तो ए खूब मापवुं अत्यारे तो सरळ बनी गयुं केम के आधुनिक पद्धतिथी आपणे द्रव्यमान स्पेक्ट्रोमीटर आ एक जे यंत्र आवे छे एना एना लीधे आ यंत्रमांथी आ यंत्र परथी आपणे कोईपणनुं कोईपण परमाणु छे कोईपण द्रव्य छे कोईपण अणु छे एनुं आपणे परमाणीय दळ शोधी शकीए परंतु आ जे साधन नहोतुं एनी पहेला आनुं कई रीते नक्की करेलुं કે આનું પરમાણીય દળ કઈ રીતે નક્કી કરે તો મિત્રો સમથિંગ 1961 ની અંદર આ જે પરમાણીય જે બધા દ્રવ્યો છે જે પરમાણુઓ છે જે અણુઓ છે એનું જે પરમાણીય દળ છે એ અભિધારણો એટલે અભિધારણો મીન્સ કે ધારણા કરી અને એનું પરમાણીય દળ નક્કી કરેલું છે કઈ રીતે તો અમુક અમુક આ રીતે નક્કી કરી લીધું કે ભાઈ હાઇડ્રોજન છે એનું એક AMU એટલે કે એનું પરમાણીય દળ છે એ એક AMU મિત્રો આ પરમાણીય દળનો એકમ છે AMU કે એને AMU માં પણ દર્શાવી શકાય અને ગ્રામમાં પણ દર્શાવી શકાય રેડી તો આ રીતે નક્કી કરી લીધું ભાઈ હાઇડ્રોજનનું પરમાણુ ક્રમાંક કેટલો એક એનું પરમાણીય દળ એક આ રીતે નક્કી કરી લીધું પરંતુ આ રીતે બહુ જમાવટ આવી તો પછી વૈજ્ઞાનિકોએ બધાએ નક્કી કર્યું કે સી કાર્બન કાર્બન છે એનું જે પરમાણુ ક્રમાંક જે એનું પરમાણીય દળ કાર્બનનું જે C12 છે એનું નક્કી કરી લીધું કે આ C12 નું પરમાણુના દળ એ 1/12 માં ભાગમાં એ જેટલું હોય ખબર પડે જો શું કીધું કે એને નક્કી કરી લીધું કે જે કાર્બન છે કાર્બન આ જે કાર્બન C12 કાયનો જે એનો સમસ્થાનિક છે એ પરમાણુનું દળ છે એ કેટલું હોય તો કે એના 12 માં ભાગ જેટલું હોય એના 12 માં ભાગ જેટલું હોય આને શું કહેવાય તો કે એક AMU કહેવામાં આવે છે મિત્રો આપણે પરમાણુ ક્રમાંક ખબર પડી ગયો એ બધાને 12 માં ભાગ કરી નાખીએ તો આપણે શું મળી જાય એનું AMU AMU એટલે કે એનું પરમાણીય દળ મળી જાય એનું માસ કે માસ મળી જાય રેડી તો આ AMU નું પૂરેપૂરું નામ શું થાય એટોમિક માસ યુનિટ એટોમિક માસ યુનિટ એ કઈ રીતે તો કે આ પ્રકારની એની વ્યાખ્યા આપી
सी कार्बन परमाणु दल नु दल दल रहे बार भाग ने शू कहवा एएमयू कहवाएमयू किंमत आई मित्रों के एक एएमयू बराबर एक एएमयू बराबर एक पॉइंट छासठ गुणिया दस नी माइनस चौबीस ग्राम आ वस्तु मोस्ट मोस्ट आईएमपी छे अने आ याद राखवानी छे आनो उपयोग एटलो बधो थशे के न पूछो एनी वात एटलो खूब ज उपयोग थशे के एक एएमयू बराबर एक पॉइंट छासठ जीरो छप्पन गुणिया दस नी माइनस चौबीस ग्राम थाय। तो मित्रों हवे आ प्रमाण मारे हाइड्रोजन नु शोधवुं होय तो हाइड्रोजन नु एएमयू मां वजन शोधवुं होय तो आ रीता एक ना छेद मां एक एएमयू जो हाइड्रोजन नु हाइड्रोजन नु वजन केटलुं छे तो के एनु वजन छे एक पॉइंट छासठ गुणिया दस नी माइनस चौबीस ग्राम तो एना छेद मां एक एएमयू बराबर शू छे एक पॉइंट छासठ जीरो छप्पन गुणिया दस नी माइनस चौबीस तो आ एक पॉइंट जीरो जीरो आठ समथिंग एएमयू जेटलू थाय हाइड्रोजन नु परमाणीय दल हाइड्रोजन नु परमाणीय दल आणविक दल नहीं आणविक दल छे आपणे आवडी नेक्स्ट शीखवानुं नेक्स्ट लेक्चर मां आपणे एनो अभ्यास करवानो छे। तो मित्रों आ रीते एनु परमाणीय दल शोधीशुं रेडी। तो मित्रों आ वात थई ना परमाणीय दल એટલે બધી કઈ ખાસ વસ્તુ શીખવાની છે નહીં આમાંથી આપણે યાદ રાખવાનું છે એનું પરમાણીય દળ કઈ રીતે શોધી શકાય અને એક એમયુ બરાબર કેટલા થાય એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસ ની માઇનસ ચોવીસ ગ્રામ જેટલું થાય રેડી। અને મિત્રો આ જે એમયુ છે એને અત્યારે યુમાં દર્શાવવામાં આવે છે એમયુ આખે આખું લખવામાં આવતું નથી એને શેના વડે દર્શાવાય અત્યારે યુ વડે દર્શાવવામાં આવે છે રેડી। તો મિત્રો આ વાત થાય જેનું પરમાણીય દળ કે પરમાણીય દળ કોને કહેવાય સમજાવો પરમાણીય દળ આટલી વસ્તુ લખવાની થાય બીજું કાંઈ વધારાની આપણે ઝંઝટ કરવાની થતી નથી। તો મિત્રો આ વાત થઈ પરમાણીય દળ। તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ બાકીનું છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ।